Hello. Hi. ઓળખાણ પડી? ક્યાંથી પડે? આવી હાલતમાં મને પોતાને મારી ઓળખાણ નથી પડતી. એની માને બોલાઈ ગયું એની માને, એટલે તો હવે તમે મને ઓળખી જ ગયા હશો. કાળવા દે ભાઈ. આ ગુજ્જુભાઈ, વેલકમ ટુ ગબાટા વિથ ગુજ્જુભાઈ. કેમ છો? ના ભાઈ ના, આજકાલ માહોલ એવો છે કે કેમ છો પૂછવા કરતા છો ને એવું પૂછવું પડે. તો ગમત કરી જરા ભાઈ, અઘરું છે, બહુ અઘરું છે. મારી વાઇફ મંજુએ મોદીજીના ઓર્ડર કરતા પણ વધારે કડક લોકડાઉન જાહેર કર્યો છે. મારે ઘરમાં પણ 24 કલાક માસ્ક પહેરીને જ બેસી રહેવાનું. અરે ભાઈ કેમ ફાવે? સાલું શ્વાસ નથી લેવાતો આ માસ્કથી મારાથી. અને શ્વાસ લેવાય નહીં, અને શ્વાસ છોડું ને ત્યારે માસ્કને લીધે આ ચશ્માના કાચ ઉપર આમ જાય બાજી જાય, કાંઈ દેખાય નહીં. મેને કહ્યું, મંજુ આ માસ્કને લીધે હું ભટકાઈને ક્યાંક બેભાન થઈ જઈશ. બોલ હવે, સાંભળે તો વાઈફ છે નહી. અરે ભાઈ, આજે સવારે જ મેં રિક્વેસ્ટ કરી, તો કે હું પડ્યો ત્યારથી લગભગ બધી વાત એને રિક્વેસ્ટ તરીકે જ કરું છું. મને કહું, જો મંજુ સમજ, હું આખો દિવસ ઘરમાં બેઠો તારી સામે ને સામે, આ માસ્કની શું જરૂર છે? મને કાંઈ થવાનું નથી. તો મને કે હવે ચૂપ રહો, તમારે માટે કોણ કે છે? તમને જે થવાનું એ થાય, આ તો તમારે લીધે મને થઈ જાય તો એટલે માસ્ક પહેરવાનો છે, પહેરી લ્યો. બોલો સાહેબ, આવું છે, 5 દિવસ થયા ત્યાં તો જે હાલત થઈ ગઈ છે સાહેબ, સમજાતું નથી શું કરવું. 5 દિવસથી કોઈ નવો ચહેરો, કોઈ નવું મોઢું નથી જોયું. એનું એ જ બૈરીનું મોઢું. થોડા દિવસ પહેલા તો આ બાજુવાળી પ્રીતિ આમ સાંજ પડે એટલે આવતી મેળવાણ લેવા, જરા જીવને આમ રાહત રહે. હવે એનું આવવા જવાનું બંધ થઈ ગયું છે. તૂટ્યા મેળવાળના મેળ, સાદું ગુજરાતી પિક્ચરનું ટાઈટલ ચડી ગયું. છોડો ભાઈ છોડો, બીજી કોઈ કંપની નથી. સવાર પડે એટલે એક જ નિત્યક્રમ છે, ઉઠવાનું, રસોડામાં જવાનું, ચા તૈયાર હોય લેવાની, આવીને સોફામાં બેસી જવાનું, પછી બેસી જ રહેવાનું. એક ખૂણામાં હું અને બીજા ખૂણામાં મંજુ, બસ એકબીજાની સામે ટગર ટગર જોયા કરવાનું. અને સાલી વાત પણ શું કરવી રોજ, અને એ પણ પોતાની બૈરી સાથે. મંજુનું તો ફિક્સ છે, જાણે સાંજ પડે ને એટલે એનો એક ફિક્સ ટાઈમ છે, 7 વાગે એટલે તરત એની મમ્મીને વિડીયો કોલ લગાડે. ને મારી સાસુને હમણાં આ મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને તો પણ એની આંખે હજી બરાબર દેખાતું નથી. પાછી મંજુ મને વળે, જરા હાથ તો કરો, વાત તો કરો, એટલે હું આમ પાછળ ઉભો રહીને આમ 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 કરું. હવે એ સાલી મને હંમેશા નોકર સમજે એટલે ઇન્સ્ટ્રકશન આપે, રામજી દેખો ઘર કા પપ્પાઈ બરાબર કરના, ઓર સેટ કો તો હૈ ના, એક રૂમ મેં હી બાંધ કે રખના. બોલો સાલા, આવી હાલત છે મારી. આવા કપરા દિવસોમાં માત્ર એક જ સહારો છે, અને એ છે સેલફોન, મોબાઈલ. અરે ભાઈ, જીવની જેમ એને સાચવીને રાખું છું. 3-4 વાર દિવસમાં રિચાર્જ કરું છું. કારણ કે એક વાત હું સમજી ગયો છું કે જે દિવસે આ સેલફોન બગડ્યો કે હાથમાંથી પડ્યો, મારા રામ રમી જશે. સવાર પડે એટલે સીધો ચાલુ કરી દેવાનો, ધડાધડ વોટ્સએપના ઢગલા થવા માંડે. સલા એ મેસેજમાં પણ લોકો કોરોનાની જ મેથી મારતા હોય છે. અરે ડોક્ટરો સમજ્યા, ગવર્મેન્ટ સમજ્યા, પોલીસ ખાતાવાળાના મેસેજ સમજ્યા, પણ આજકાલ તો ભલભલા લોકો મેસેજ, અંગૂઠા છાપ લોકોના મેસેજ કોરોના ઉપર આવી જાય. જ્યોતિષ લોકો જ્યોતિષ મેસેજ મોકલે, હાર્ડવર્ક કવિઓ પણ મેસેજ મોકલવા માંડ્યા છે કોરોનાના. બોલો હા, અને આ ટીકટોક વાળાએ તો લોહી પીધા છે બાપ. જેને ફાવે તે આડે ધડ ટીકટોક કરીને મૂકે, પોતા મારતો પતિ એનો વિડીયો, રસોઈ કરતો પતિ એનો વિડીયો. અરે જાત જાતના વિડીયા પર વિડીયા. અને અમુક ટાબરિયા તો મારા બેટા જે ફાટ્યા છે, આરામ ખોરો એવા દબડાવે, જાણે આપણને મેસેજ મોકલે એટલે અજય દેવગન ને નાના પાટેકરની જેમ રાડો નાખે ફોન ઉપર. બસ કરો, હવે તમને કેમ સમજાતું નથી? સમજો, તમારા બાપાને થશે ને ત્યારે તમને સમજાશે. અને સિરિયસનેસ, બસ કરો.
તારા બાપાની ટાંગ સલાય એક લાફો મારી દઈશ. ખાલી અમુક ચેનલો પણ છે ને તમને ડરાવવાનું કામ વધારે કરે, એવા એવા સમાચાર આપ્યા અને બોલે પાછા એવી રીતે વધી ગયા છે, આંકડા વધી ગયા છે, પંજાબમાં આટલા લોકો મરી ગયા, ફલાણી જગ્યાએ આમ થયું, આટલા લોકોને એક સાથે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જીવ ઊંચો થઈ જાય. અરે હમણાં ગઈકાલે મંજુ આવીને મને કહ્યું ભૂપત કાકાને આઈસીયુમાં દાખલ કર્યા. મેં તરત જ કાકીને ફોન જોડ્યો, મેં કહ્યું શું થયું કાકી? આઈસીયુ કોરોના? મને કે કંટોળા કોરોના, શેર બજાર. બોલો મારો કાકો, શેર બજારની વધઘટ જોઈને પછડાય આવું છે. એનીવે મિત્રો ભાઈ, આવા તો ઘણા બધા ઓબ્ઝર્વેશન છે, પણ બધો બળાપો મારે આજે ને આજે જ નથી ઠાલવવો. હજી આજે પહેલો દિવસ છે, લેટ્સ ગો સ્લોલી. હવે આપણે વાત કરીએ, મેં તમને કહ્યું હતું એમ તમારી મૂંઝવણો હોય એ મને મોકલજો, આપણે કંઈક ગોઠવશું. ઘણા બધા સવાલો આવ્યા છે, આજે બધા તો નથી વાંચી શક્યો, પણ બે ચાર સિલેક્ટ કર્યા છે એ તમારી સામે વાંચું ને પછી એનો કંઈક ગોઠવાતું હોય તો ગોઠવું, કંઈક વિચાર કરું. બેનથી શરૂઆત કરીએ. નહીં એટલે સવાલ બેનના સવાલથી. એમ પહેલો સવાલ એક ગૃહિણીનો છે. ગુજ્જુભાઈ, પહેલા એક વાર રસોઈ બનાવતી અને ચાલી જતું, હવે મારા મિસ્ટર કહે છે કે રાત્રે પણ ગરમા ગરમ રસોઈ જોઈ છે. ભાઈ ભારે હિંમત વાળો છે, મારામાં તો આટલી હિંમત જ નથી, એટલે મને તો આવું બોલવાનું જ અલાઉડ નથી. પણ બેન તમને એક ટીપ આપું, તમે કામ કરો, મારી વાઇફ મંજુને ફોન કરો, એની પાસેથી રેસીપીઓ લખી લો અને પછી એ બનાવો અને જુઓ તમારો વર પોતે જ પોતાને માટે રસોઈ બનાવતો થઈ જશે. સવાલ નંબર બે, ગુજ્જુભાઈ બધાનું ગોઠવો છો તો મારું પણ ગોઠવો, એકાદ છોકરી શોધી આપ. એની માને છોકરી શોધી આપો? સાલા મારી પાસે શું છોકરીઓના સ્ટોક છે? કાઢી કાઢીને તને આપું આરામ ખોર. અને જો સાંભળ, તું જે જેવો છે ને એવો ઠીક છે, સમજો. આજની તો વાત જ નહીં કરતો આ લોકડાઉનમાં, પરણેલાઓને પૂછી જો. અરે આ જેના જેના ગોઠવાયેલા છે ને એ બધાના ગોઠણ છોલાઈ ગયા છે ઘરમાં સાફ સફાઈ કરીને, માટે જે છે એ જ બરાબર છે. ઓકે, આ ત્રીજો સવાલ છે. અમારે સિનિયર સિટીઝનોએ આ શું બ્લેકઆઉટ લખ્યું, બ્લેકઆઉટ લખ્યું છે, શું કરવું? ભાઈ કાંઈ કરવાની જરૂર નથી, તમે બાપા પડ્યા રહો ને ઘરમાં ચૂપચાપ, હિંચકા હોય તો ઝૂલ્યા કરો ચૂપચાપ, સમજ્યા ને? તમારે કાંઈ કરવાની જરૂર નથી, બહાર બગીચામાં ફરવા જતા નહીં, પોલીસો દંડાવાળી કરે છે, સમજ્યા? તમારે તો ઘરમાં બેસી રહેવાનું, ભગવાનનું નામ લેવાનું, દર 10 મિનિટે હાથ ધોવાના સેનેટાઇઝરથી, અને પછી ધોયેલા મોળાની જેમ પાછા બેસીને પ્રભુ સ્મરણ. જય શ્રી રામ.